કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હોશો તમે બધા? તો આજે આપણે હિન્દી વિષય શીખવાના છીએ. હિન્દી વિષયની અંદર આપણે છેલ્લે ગયા વિડીયોમાં બીજા સત્રનો પ્રથમ પાઠ નઈ રાહ શીખી ગયા હતા, બરાબર? તો આજે આપણે બીજો પાઠ જે છે, પ્રકરણ નંબર 2, બઢતે કદમ, એ જોવાના છે. હવે આ જે બઢતે કદમ છે એની અંદર આપણને હિન્દી વર્ણમાલા આપેલી છે, એ હિન્દી વર્ણમાલા આજે આપણે શીખીશું. પ્રથમ સત્રની અંદર પણ આપણે હિન્દી વર્ણમાલા શીખી જ ગયા છે, બરાબર? તો ફરીથી આપણે અહીં જોવાના છીએ. તો જોઈએ પ્રકરણ 2, બઢતે કદમ, હિન્દી વર્ણમાલા. હવે અહીં હિન્દી વર્ણમાલા આપેલી છે તે જુઓ, સ્વર અને વ્યંજન સાથે આપેલા છે. જુઓ, આપણે આ બધા જ વર્ણોને અસે, અજગર, આસે, આગગાડી, ઈશે, ઈ, બરાબર, ઈશે, ઈમલી, એ આ રીતના આપણે બધા જ સ્વર અને વ્યંજન, કશે, કમલ, ખસે, ખરગોશ, ગશે, ગમલા, ઘસે, ઘર, આ રીતના પ્રથમ સત્રની અંદર આપણે શીખી ગયા છીએ, એટલે આપણે એને વધારે ઊંડાણથી જોતા નથી. તો આગળ જોઈએ આપણે આ બધા જ વર્ણો, સ્વર અને જે વ્યંજન છે એ તમને આવડતા જ હશે, છતાં તમારે ફરીથી આ બીજા સત્રની નોટબુકમાં, હિન્દીની નોટબુકમાં તમારે સ્વર અને વ્યંજન, હિન્દીના જે સ્વર અને વ્યંજન છે એ તમારે લખવાના રહેશે. તો હવે આપણે અભ્યાસ 1 જોઈએ. અભ્યાસ 1ની અંદર હિન્દી વર્ણમાલા મેં દેખ કર ગુજરાતી વર્ણો શે, ભિન્નતા વાલે હિન્દી વર્ણ ઢૂંઢ કર લિખીએ. જૈસે જ, ગુજરાતીનો જ આપ્યો છે અને હિન્દીનો જ, ગુજરાતીનો જ જો કેવો છે અને હિન્દીનો જ કેવો છે, ભિન્નતા વાલે એટલે કે અલગ. આપણે જોઈ ગયા હતા, આગળ શીખી ગયા હતા પ્રથમ સત્રની અંદર, જ્યારે વર્ણો, અમુક વર્ણો જે ગુજરાતીમાં જેવા હોય છે એવા જ હિન્દીમાં પણ હોય છે, બરાબર ને? અને અમુક વર્ણો ગુજરાતીમાં અલગ હોય છે અને હિન્દીમાં પણ અલગ હોય છે. તો અહીંયા આપણે શું કરવાનું છે, હિન્દી વર્ણમાલામાં જોઈને ગુજરાતીના વર્ણોથી જે અલગ વર્ણ છે એ વર્ણ આપણે અહીં લખવાના છે, બરાબર? તો આપણે શરૂઆત ક્યાંથી કરીએ, કથી શરૂઆત કરીએ, બરાબર? તો ગુજરાતીનો જે ક હોય છે એ કેવો હોય છે, આવો હોય છે, અને હિન્દીનો ક કેવો હોય છે, આ રીતનો હોય છે, એટલે અલગ છે. તો અલગ જે વ્યંજન છે એ આપણે અહીં લખવાના છે, બરાબર? અલગ વર્ણો લખવાના છે, વ્યંજન અને સ્વર બંને જ આવી જશે. પછીનો ખ આવે છે તો ખ પણ અલગ હોય છે, બરાબર ને? ગુજરાતીનો ખ આ રીતનો હોય છે અને હિન્દીનો ખ કેવો હોય છે, તો હિન્દીનો ખ આ રીતનો હોય છે, બરાબર? પછી જે ગ છે એ ગ તો સેમ હોય છે, ગુજરાતીમાં પણ એવો જ હોય છે અને હિન્દીમાં પણ એવું જ હોય છે. પછી આવશે ચ, બરાબર? તો ચ એ અલગ હોય છે, ગુજરાતીનો ચ આ રીતનો હોય છે અને હિન્દીનો ચ આ રીતનો હોય છે, બરાબર ને? પછી આગળ બીજો વર્ણ ચ પછી છ, તો એ છ હિન્દી અને ગુજરાતી બંને સરખા હોય છે. પછીનો જે વર્ણ છે એ જ, તો જમરૂખનો જ આપણે કહીએ છીએ, જહાજ કા જ, એ હિન્દીમાં જહાજ કહીએ છીએ તો એ હિન્દીનો જ આ રીતનો હોય છે. પછી ઝરના કા જ, એટલે તે અલગ હોય છે અને ગુજરાતીમાં કેવું હોય છે, આ રીતનો હોય છે, અને હિન્દીમાં આ રીતનો હોય છે, એટલે અલગ હોય છે. પછી ટ ટપ્પાલી સેમ હોય છે હિન્દી અને ગુજરાતી, ઠળિયાનો ઠ પણ સેમ હોય છે, ડબરૂનો ડ પણ, ઢગલાનો ઢ પણ, બરાબર? પછીનો જે વર્ણ આવશે એ આવશે અણ, અણ ગુજરાતીમાં આવો હોય છે ત્યારે હિન્દીમાં આ રીતનો આવશે, બરાબર? આ રીતે તમારે યાદ રાખવાના છે, જે ભિન્ન વર્ણો છે, અલગ વર્ણો છે એને તમારે યાદ રાખવાના રહેશે. પછી બીજા કયા વર્ણો છે, તો એના પછીનો આપણે ત સેમ આવે છે, થ પણ સેમ આવે છે. પછીનો વર્ણ છે દ, કયો વર્ણ છે પછીનો, દ, તો એ જે ગુજરાતી છે દ એ આ રીતનો આવશે જ્યારે હિન્દીમાં આ રીતનો આવશે. પછી ધજાનો ધ જે હોય છે એ સરખો જ હોય છે, નગારુનો ન જે આપણે કહીએ છીએ એ નગારાનો ન પણ સેમ હોય છે હિન્દીમાં પણ અને ગુજરાતીમાં પણ. પતંગનો પ પણ સરખો જ હોય છે, પ
પછીનો જે વર્ણ હોય છે ફ, એ ફ ગુજરાતીમાં આ રીતનો હોય છે, તો હિન્દીમાં કેવો હોય છે? આમ. બરાબર. પછીનો જે વર્ણ છે બ, તો એ બ ગુજરાતીમાં આ રીતનો આવશે અને હિન્દીમાં આ રીતનો આવશે. પછીનો વર્ણ ભ છે, તો એ ભ પણ અલગ છે. ભ જો આ રીતનો આવશે ગુજરાતીમાં, તો હિન્દીમાં આ રીતનો આવશે. એવી જ રીતે મ સરખો જ આવશે, ય પણ સરખો જ આવશે, ર પણ સરખો જ આવશે. અને પછીનો જે વર્ણ છે લ, તો એ લ આ રીતના આવશે અને હિન્દીમાં આ રીતના આવશે. પછીનો જે વર્ણ છે વ, તો વ જે છે એ પણ સરખો જ હોય છે. પછીના ત્રણે ત્રણ જે સ છે, એ સ પણ સરખા હોય છે, સરખા જ હોય છે ને. પછી હ પણ સરખો હોય છે, બરાબર, સરખા હોય છે. ત્યાર પછી આપણે વ્યંજનમાં આવી જઈએ, તો વ્યંજનમાં આપણે જોઈએ, આપણે વ્યંજન જોઈએ, બરાબર. શું જોઈએ? વ્યંજન જોઈએ. તો વ્યંજનની અંદર આપણે અ થી સ્ટાર્ટ કરીએ, તો ગુજરાતીનો અ આ રીતનો હોય છે અને હિન્દીનો અ આ રીતે હોય છે, બરાબર. પછી બીજો ઈ, હસ્વ ઈ જે ઈ હોય છે એ આ રીતે ગુજરાતીમાં હોય, ત્યારે હિન્દીમાં આ રીતે હોય છે, બરાબર. એવી જ રીતે દીર્ઘ ઈ, ગુજરાતીની દીર્ઘ ઈ અને હિન્દીની દીર્ઘ ઈ આ રીતની હોય છે. પછી ઉ પણ અલગ અલગ હોય છે. ગુજરાતીનો હસ્વ ઉ આ રીતનો હોય છે, ત્યારે દીર્ઘ ઉ કેવો હોય છે? હસ્વ ઉ કેવો હોય છે? તો હસ્વ ઉ આ રીતનો હોય છે. અને દીર્ઘ ઉ કેવો હશે? જ્યારે દીર્ઘ ઉ આ રીતનો હશે. એવી જ રીતે એ, એ જે છે આ રીતે ગુજરાતીમાં હોય, ત્યારે હિન્દીમાં આ રીતે હશે. પછી ઐ, ઐ ગુજરાતીનો જે ઐ આ રીતે હોય, તો હિન્દીનો ઐ કેવો હશે? આ રીતે હશે, બરાબર, આ રીતે. તો આટલા જે વર્ણો છે, એ વર્ણો તમારે ગુજરાતીથી અલગ છે. ગુજરાતી વર્ણ પણ અલગ છે અને હિન્દી વર્ણ પણ અલગ છે લખાણમાં, બરાબર. આપણે બોલાશે તો બરાબર જ, ક તો ક જ, પણ એનું લખવાની જે પદ્ધતિ છે એ અલગ છે. ને અમુક પદ અક્ષરો જે છે, અમુક જે વર્ણો છે, એ સરખા છે. ગુજરાતીમાં પણ એ જ રીતે લખાય છે અને હિન્દીમાં પણ એ જ રીતે લખાય છે. તો તમારે શું કરવાનું છે? આ જે અલગ વર્ણો છે, એ વર્ણોને તમારે તમારી નોટબુકની અંદર લખી લેવાના રહેશે, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ અભ્યાસ બે. અભ્યાસ બે જુઓ. યહ અને વ. હવે યહ એટલે શું? તો યહ એટલે શું થશે? આ આપણે કહી શકીએ કે યહ, આપણે એવું કહીએ ને કે યહ હે, યહ હે, બરાબર. એટલે કે યહ એટલે આ, હે એટલે છે, આ છે. અથવા આપણે યહ મોર હે, તો આ મોર છે. એવી જ રીતે વ, યહ એટલે શું થશે? આ છે, આ છે. એવી જ રીતે વહ, વહ એટલે પેલું છે. વહ હે આપણે કહીએ ને કે વહ વહ હે, વહ હે એટલે પેલું છે અથવા તે છે એવું કહી શકાય. પેલું છે અથવા બીજું શું કહી શકાય? કે તે છે. આપણે કહીએ કે વહ પતંગ હે, એટલે પેલી પતંગ છે, બરાબર, અથવા તે પતંગ છે એવું આપણે કહી શકીએ, બરાબર. યહ એટલે આ અને વહ એટલે પેલું અથવા પેલી, બરાબર. આપણે જ્યારે નજીકની એક વસ્તુ કે પછી પ્રાણી, તો યહનો ઉપયોગ થાય છે. શું યાદ રાખવાનું તમારે? નજીકની વસ્તુ માટે આપણે યહ લેવાનું છે, અને દૂરની કોઈ એક વસ્તુ હોય અથવા વ્યક્તિ હોય તો એને માટે વહ લેવાનું છે, બરાબર. યાદ રહેશે, યહ એટલે નજીક, યહ એટલે નજીક અને વહ એટલે દૂરની વસ્તુ, બરાબર. આ તમારે ખાસ યાદ રાખવાનું, યહ અને વહ. હવે આપણે આગળ જોઈએ તો
જુઓ, અહીં ચિત્રો આપેલા છે તે જુઓ. યહ પતંગ હે, હવે નજીકની વસ્તુ છે. યહ પતંગ હે એટલે શું થશે કે આ પતંગ છે. શું થશે? આ પતંગ છે, નજીક છે બતાવી છે, એટલે કે નજીક છે એટલે યહ, એટલે આપણે એનું ગુજરાતી શું થશે કે આ પતંગ છે. પછી એવું કીધું છે કે વહ પતંગ હે, એટલે તે દૂર છે, એટલે તે પતંગ છે આપણે કહીશું. શું કહીશું? તે પતંગ છે. તો આપણે ગુજરાતીમાં એને શું કહીશું કે તે પતંગ છે. એવી જ રીતે અહીં બીજું ચિત્ર જુઓ. યહ પુસ્તક હે, નજીક છે એટલે કે યહ પુસ્તક હે, એટલે શું થશે એનું? આ પુસ્તક છે. આ પુસ્તક છે. હવે વહ પુસ્તક હે, પછી શું કીધું છે કે વહ પુસ્તક હે એટલે કે તે પુસ્તક છે, દૂર છે, એટલે આપણે એને ગુજરાતીમાં લખીશું કે તે પુસ્તક છે. બરાબર. પછી આગળ જોઈએ તો યહ ઘોડા હે, એટલે આ ઘોડો છે. શું કે કીધું છે? આ ઘોડો છે. એવી જ રીતે વહ ઘોડા હે તો શું થશે? તે ઘોડો દૂર છે એટલે વહ થશે, તે ઘોડો છે. બરાબર. એટલે આ ચિત્ર દ્વારા આપણને સમજાવ્યું છે કે આ નજીકનું ચિત્ર છે અને આ દૂરનું ચિત્ર છે. નજીકનું ચિત્ર હોય એટલે ય અને દૂરનું ચિત્ર હોય એટલે વહ. બરાબર. આ તમારે યાદ રાખવાનું. હવે આગળ જોઈએ અભ્યાસ ત્રીજો. બરાબર. અભ્યાસ ત્રીજાની અંદર શું છે તે જોઈએ. યહ અને યે. હવે જુઓ, હવે શું આવ્યું છે? યહ અને યે. બરાબર. યહ એટલે શું થશે? આ. યહ એટલે આ, અને વહ એટલે આપણે જોઈ ગયા શું કે તે અથવા દૂરની વસ્તુ માટે તે. એવી જ રીતે આગળ આપણે શું જોવાના છે? યહ અને યે. તો યહ જ્યારે હોય એટલે એક વચન હોય, યાદ રાખો. શું? યહ એટલે એક વચન જ્યારે હોય, એટલે કે એક જ વસ્તુ અથવા વ્યક્તિ હોય અથવા કોઈ પ્રાણી હોય અથવા કોઈ નજીકની વસ્તુ હોય. નજીક હોય અને એક કરતાં વધારે વસ્તુ હોય અથવા પ્રાણી હોય ત્યારે આપણે એક કરતાં વધારે નહીં પણ એક જ હોય, એક વચન એટલે કે એક જ હોય ત્યારે આપણે યહનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. અને યે, યેનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? તો યેનો ઉપયોગ નજીકની વસ્તુ કે પ્રાણી માટે, અને એક કરતાં જ્યારે વધારે હોય, એક કરતાં વધારે હોય એટલે કે બહુવચન, બહુવચનમાં હોય ત્યારે આપણે યેનો ઉપયોગ કરવાનો હોય છે. બરાબર. એક કરતાં વધારે એમ એટલે કે બહુવચન, એક કરતાં વધારે હોય ત્યારે આપણે યેનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. જુઓ, અહીં આપણને આપેલા છે ઉદાહરણો. પહેલા ચિત્રમાં જુઓ, પહેલા ચિત્રમાં તમને એક છોકરો દેખાય છે. બરાબર. શું દેખાય છે? એક છોકરો દેખાય છે. હવે યહ લડકા હે, યહ લડકા હે. હવે ચિત્રમાં એક જ છોકરો દેખાય છે એટલે યહ કીધું છે કે આ છોકરો છે. બરાબર. શું કીધું? આ છોકરો છે. હવે બાજુમાંનું ચિત્ર જુઓ. બાજુમાંના ચિત્રમાં બે છોકરા દેખાય છે. બરાબર ને. એટલે કે એક કરતાં વધારે છે એટલે કે બહુવચનમાં છે. એટલે જ્યારે બહુવચન હોય એટલે આપણે શું ઉપયોગ લેવાનું? યે. તો યે લડકે હે. શું થશે? યે લડકે હે એટલે કે આ છોકરાઓ છે. આનું ગુજરાતી શું થશે કે આ છોકરો છે. એક વચન છે એટલે કે આ છોકરો છે. અને અહીં ઘણા બધા છે એટલે શું થશે કે આ છોકરાઓ છે. શું થઈ જશે? આ
છોકરાઓ છે, આ રીતે બરાબર. હવે આગળનું ચિત્ર જુઓ તો આગળના ચિત્રમાં આપણને હાથી દેખાય છે, પણ હાથી કેટલા છે? એક જ છે, એટલે યહ હાથી હે, યહ હાથી હે. પછી બાજુમાંનું ચિત્ર જુઓ તો યે હાથી હે, એટલે કે એક કરતાં વધારે હાથીઓ છે, બરાબર ને? તો આ પહેલું જે ચિત્ર છે યહ હાથી હે એનું ગુજરાતી થશે કે આ હાથી છે, અને બાજુમાં યે હાથી હે તો આ હાથીઓ છે એનું ગુજરાતી શું થશે? હાથીઓ છે, બરાબર. પછી આગળ જુઓ, યહ લડકી હે, યહ લડકી હે એટલે કે આ છોકરી છે, બરાબર. એટલે કે એક જ ચિત્રમાં આપણને એક છોકરી દેખાય છે, અને બાજુમાં જે કીધું છે એ લડકિયા હે એટલે એક કરતાં વધારે છોકરીઓ છે, એટલે કે બહુવચનમાં જ્યારે આપણે વાપરવાનું હોય ત્યારે યહનું યે થશે, એટલે એનું શું થશે? યે લડકિયા હે, તો એનું ગુજરાતી શું થશે? આ છોકરીઓ છે, બરાબર. શું થશે? આ છોકરીઓ છે. એવી જ રીતે આગળ જોઈએ તો યહ માલા હે, એક જ માળા આપણને દેખાય છે એટલે આ માળા છે. એવી જ રીતે બાજુના ચિત્રમાં જુઓ તો બાજુના ચિત્રમાં આપણને એક કરતાં વધારે માળા દેખાય છે, એટલે કે ત્રણ માળા છે. એક કરતાં વધારે એટલે કે બહુવચનમાં વસ્તુ છે, ઘણી બધી વસ્તુઓ છે, એટલે આપણે શું કહીશું? યે માલાએ હે, આ માળાઓ છે, આપણે એવું કહીશું, બરાબર. હવે આગળ જોઈએ તો આગળ આપણને ચિત્રમાં દેખાય છે એક પુસ્તક છે, એક જ પુસ્તક આપેલું છે આપણને, બરાબર ને? સત્યના પ્રયોગો નામનું એક પુસ્તક આપેલું છે, અને કીધું છે કે યહ પુસ્તક હે એટલે કે આ પુસ્તક છે, આ પુસ્તક છે, અને એનું બહુવચન યે પુસ્તકે હે. શું થશે? યે પુસ્તકે હે, એટલે ગુજરાતીમાં એનું અનુવાદ શું થશે? કે આ પુસ્તકો છે, બરાબર. તો મિત્રો, આપણે આ જે યહ અને યે આપણે જે શીખ્યા છે એના જે અહીં જે આપણને વાક્યો આપેલા છે ચિત્ર દ્વારા, તે તમારે ચિત્ર ના દોરો તો કશું નહીં, અને જો તમે દોરવું હોય તો તમને જે ચિત્ર આવડતું હોય એ રીતે એક વચન અને બહુવચનનું ચિત્ર દોરવાનું, અને એની બાજુમાં તમારે હિન્દી વાક્યો લખવાના, કે બરાબર આપણે દાખલા તરીકે હાથી છે, એક હાથીનું ચિત્ર દોરીએ અને પછી યહ હાથી હે લખવાનું, અને બાજુમાં તમારે શું કરવાનું છે? બાજુના ચિત્રમાં તમારે એકથી વધારે એટલે કે બે હાથી દોરવાના, પછી તમારે લખવાનું કે યે હાથી હે, બરાબર. આ રીતના તમારે વાક્યો લખવાના રહેશે તમારી નોટબુકમાં. તો આપણે અહીંયા જે બીજું ચેપ્ટર છે બઢતે કદમ એને અહીં અધૂરું છોડીએ છીએ, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું પ્રશ્ન જોઈશું.